विद्यार्थी मित्रों धोरण 12 ની અંદર શ્રવણાત્મક ધ્યાન અને પ્રત્યક્ષીકરણ ચેપ્ટર ની અંદર અગાઉ ત્રણ લેક્ચર ની અંદર આપણે પ્રસ્તાવના સંવેદનનો પાર સંવેદનના ત્રણ વિભાગો કે જેની અંદર ત્રણ વિભાગ ગયા બાહ્ય સંવેદન શરીર સંવેદન અને આંતરિક સંવેદન વિશે માહિતી જોઈ ત્રીજા લેક્ચરની અંદર આપણે સંવેદન ના મુખ્ય પાંચ પ્રકારો વિશે જોયું એની અંદર સૌથી પહેલો પ્રકાર દ્રશ્ય સંવેદન વિશે માહિતી આપણે મેળવી હતી પાંચ મુખ્ય પ્રકારો ફરીથી યાદ કરી લઈએ કે દ્રષ્ટિ સોરી સંવેદનના મુખ્ય પાંચ પ્રકારો કયા દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન આ પાંચની અંદર આપણે ત્રીજા લેક્ચરની અંદર દ્રષ્ટિ સંવેદન જોયું કે દ્રષ્ટિ સંવેદનની અંદર કયો ભાગ સંકળાયેલો છે તો કે આંખની રચના આંતરિક અવયવ મગજના ચેતાતંતુ અને મગજ આટલા ભાગ સંકળાયેલા છે જેની અંદર આપણે એક વાત કરી હતી કે દ્રષ્ટિ સંવેદન માટે સૌથી અનિવાર્ય શરત કઈ છે તો કે દ્રષ્ટિ સંવેદન માટે સૌથી અનિવાર્ય શરત તો કે પ્રકાશની હાજરી એટલે કે પ્રકાશ હોવો જોઈએ તો જે તે વ્યક્તિને દ્રષ્ટિ સંવેદન થાય આપણે બીજું જોયું કે બીજા પેજની અંદર પાઠ્યપુસ્તકની અંદર દ્રષ્ટિ સંવેદન માટે આંખની બે આકૃતિ આપેલી છે એક બાહ્ય આંખ અને એક આંતરિક આંખ એની અંદર આપણે જોયું કે બાહ્ય આંખ જે તે વ્યક્તિની જોવી હોય તો કેવી રીતે જોઈ શકાય આપણે આપણે બાહ્ય આંખ જોવી હોય તો કોઈ તો કા એને અરીસા સામે ઊભું રહેવું જોઈએ અથવા કોઈ પણ વ્યક્તિના આંખના પ્રતિબિંબની અંદર એની બાહ્ય આંખ દેખાય છે આ સિવાયના આપણે એની બાહ્ય આંખ કઈ રીતે કાર્ય કરે છે આંતરિક આંખ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે માહિતી મેળવી હતી હવે દ્રષ્ટિ સંવેદનના પ્રકારની અંદરનો બીજો પ્રકાર શ્રવણ સંવેદન વિશે આપણે માહિતી મેળવી જો જે તે વ્યક્તિના જીવનની અંદર દ્રષ્ટિ સંવેદન જેટલું જરૂરી છે એટલું જ શ્રવણ સંવેદન પણ જરૂરી છે જેમ કે દ્રષ્ટિ સંવેદન જે તે વ્યક્તિના જીવનની અંદર એની ઉણપ હોય તો સારી રીતે દ્રષ્ટિ સંવેદન નથી થતું એવી જ રીતે શ્રવણ સંવેદન જે તે વ્યક્તિ સાથે આદાન પ્રદાન કરવા કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા શ્રવણ સંવેદન એકદમ અનિવાર્ય શરત મનાય છે તો આપણે શ્રવણ સંવેદન જોઈએ તો કે જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણ ઇન્દ્રિયની જરૂર પડે છે
કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે જો સંપર્ક બનાવવો હોય, જે તે વ્યક્તિના સંપર્કમાં આવવું હોય, એની માટેની એક અનિવાર્ય શરત હોય તો આપણી શ્રવણ ઇન્દ્રિય છે. એટલે કે શ્રવણ ઇન્દ્રિય જે તે વ્યક્તિની વ્યવસ્થિત હોવી જોઈએ. શ્રવણ ઇન્દ્રિયની જરૂર શા માટે પડે છે જે તે વ્યક્તિને? તો શ્રવણ ઇન્દ્રિય અવાજ દિશા બારંવાર અવાજમાં અંતર અંદાજ મેળવવા અને સંપર્ક બનાવવા માટે શ્રવણ ઇન્દ્રિય જરૂર છે. શ્રવણ ઇન્દ્રિય શા માટે જરૂરી છે જે તે વ્યક્તિના જીવનની અંદર? તો કે પહેલું, અવાજ કઈ દિશામાંથી આવે છે એની દિશા બહાર. શ્રવણ ઇન્દ્રિય જે તે વ્યક્તિની સારી હોય તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને બોલાવવું હોય કઈ દિશામાંથી અવાજ આવે છે તે સારી રીતે જાણી શકાય. ભૂતકાળની અંદર વાત કરીએ તો કે શ્રવણ જે છે, પોતાના માતા પિતાને જ્યારે સરયુ નદીના કાંઠે લઈ જાય છે અને તરસ લાગે છે, ત્યારે આપણે જોયું કે રામાયણની અંદર દશરથ રાજા જે છે એ અવાજની દિશા પારખી શકતા હતા. અવાજ કઈ દિશામાંથી આવે છે એમની શ્રવણ ઇન્દ્રિય સારી કામ કરે. બીજું, અવાજના અંતરનો અંદાજ, કે અવાજ કેટલા અંતરથી આવી રહ્યો છે. કે જે તે વ્યક્તિ કે કોઈ પણ પ્રાણી કે પક્ષીનો આપણને અવાજ સંભળાય છે એનું અંતર કેટલું છે એ આપણે શ્રવણ ઇન્દ્રિય સારી રીતે કામ કરતી હોય તો જાણી શકાય છે. બીજું, કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે બોલી રહ્યો છે એના અવાજના આંદોલનનું સ્વરૂપ જાણી શકાય છે. કે કયા ટોનથી આપણી સાથે બોલી રહ્યો છે, આપણી સાથે કેવી રીતે વાત કરી રહ્યો છે, આ દરેક બાબત જાણી શકાય છે. જો સામાન્ય રીતે જ્યારે વાત કરવામાં આવે કે સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 CPS અટકે સુધીની કંપન સંખ્યા રજૂ કરતું ધ્વનિ સાંભળી શકે છે. તમને કેવો પ્રશ્ન પૂછાય કે એક મનુષ્ય કેટલે કંપન સંખ્યા રજૂ કરતું ધ્વનિ સાંભળી શકે? તો કે સામાન્ય રીતે મનુષ્ય 20,000 CPS
लेकिन वो स्वाभाविक प्रश्न पूछे कि एक मनुष्य कितना कंपन रजू कर तो ध्वनि सांपड़े जगे तो के 20 से 20,000 सुधी अटस सुधी कंपन संख्या रजू कर तो ध्वनि सांपड़े जगे तो के एक स्वाभाविक वो प्रश्न पर पूछा सके एक मास के अंदर सीपीएस एक लिस्ट तो सीपीएस तो गुरु नाम देना हो तो सीपीएस तो अपने गुरु नाम जो ही लिए सीपीएस एजेंट शुरू साइकल पार्ट ट्रैकर लेकिन एक सेक्टर यूनियन का जितने व्यक्ति 20 से 20,000 कंपन अटैच से देनी कंपन संख्या रजू कर तो ध्वनि सामने से देते हैं लेकिन देख के व्यक्ति एक सेक्टर में अंदर कितना अटैच से देनी ध्वनि सामने से के क्योंकि 20 से 20,000 सुनने को ध्वनि सामने सके अच्छे लेकिन तो एनी आ कैपेसिटी से साइकिल पर ट्रैक्टर में करने के प्रश्न पूछा है कि सीपीएस तुम नाम जनाओ तो सीपीएस तुम नाम से साइकिल पर सेकंड एक मार्क के अंदर पूछा तो प्रश्न बिजो कि सामान्य रीति मनुष्य कितना अटल सुधीनों कंपोर्ट रेट पर तो ध्वनि सामने सके क्योंकि 20 से 20,000 सुधीनों ध्वनि देखते व्यक्ति सामने सके छे श्रवण समुद्र बैठे श्रवण केवल कारण ही जन्नत समझ रहा है तेरे त्राण प्रकार में अंदर वैकी सकाय थे श्रवण ने त्राण विवाद मां वैकी सकाय अति श्रवण सहज लेने के कान नहीं किए जाते ना थे इन्हें मुख्य त्रण भाग ની અંદર વિચરમાં આવે છે તો કે કયા ત્રણ ભાગ ની અંદર વિચરમાં આવે છે તો એક જોઈએ બાહ્ય કોણ બીજો જોઈએ મધ્યમ કોણ ત્રીજો આંતરિક કોણ એટલે કે આંતર કાનની પણ આકૃતિ આપણને સરસ રીતે આપી છે એના દરેક ભાગને સમજાયેલા છે તો આને કાનની રચનાની મુખ્ય ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવે છે કયા ત્રણ ભાગની અંદર બાહ્ય કોણ મધ્ય કોણ અને આંતર કોણ જોઈએ બાહ્ય કોણ બાહ્ય કોણની અંદર કયા કયા ભાગનો સમાવેશ થાય છે તો કે બાહ્ય કોણની અંદર કાનની બોટ જેને કર્ણપાલી કર્ણનલિકા અને કર્ણપટલ બાહ્ય કર્ણની અંદર કયા કયા ભાગનો સમાવેશ થાય છે તો બાહ્ય કર્ણની અંદર મુખ્ય ત્રણ ભાગનો સમાવેશ થાય કાનની મૂળ જેને કર્ણપાલી કહેવામાં આવે છે કર્ણનલિકા અને કર્ણપટલ કે જેને કર્ણ
હોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બાહ્ય કાનની રચના, બાહ્ય કાનની રચના કેવી હોય છે કે બાહ્ય કાનની અંદર મુખ્ય ત્રણ ભાગ છે, કાનની મુખ્ય કર્ણનલિકા અને કર્ણપટલ. બીજું જોઈએ મધ્ય ગ્રંથિ. મધ્ય ગ્રંથિ ની અંદર કયા ભાગનો સમાવેશ થાય છે? જેમાં હથોડી, એરણ, પેલું આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા ત્રણ આડકાર. મધ્યકર્ણ ની અંદર કયા ભાગનો સમાવેશ થાય છે? મધ્યકર્ણ ની અંદર મુખ્ય પરસ્પર જોડાયેલા ત્રણ આડકા હોય છે. આ ત્રણ આડકા જે છે એનો આકાર કોના જેવો હોય છે? તો કે હથોડી, એરણ અથવા પેલું જેવો આકાર ધરાવે છે. આ સિવાય અંદર બાહ્ય મધ્યકર્ણ ની અંદર ઇસ્ટિકેનિયન નલિકા પણ આવેલી છે. જે ઇસ્ટિકેનિયન નલિકા છે એનો બીજો જે છેડો છે જે વ્યક્તિના મનુષ્યની અંદર સીધો ગળામાં પૂરતો હોય છે. આવો પ્રશ્ન પૂછાય કે ઇસ્ટેકેનિયન નલિકાનો બીજો છેડો ક્યાં પૂરે છે? ઇસ્ટેકેનિયન નલિકાનો બીજો છેડો જે તે મનુષ્ય વ્યક્તિના ગળાની અંદર ખૂલતો હોય છે. આ આપણે બાહ્યકણ, મધ્યકણ ની રચના જોઈ અને ત્રીજો વિભાગ બાહ્યકણની અંદર કયા ભાગનો સમાવેશ થાય? તો આપણે જોયું કાનની મુખ કર્ણનલિકા અને કર્ણપટલ. મધ્યકણની અંદર ત્રણ આડકા હોય છે કે જેનો આકાર થોડી એરણ અને પેટર જેવો હોય છે. એ સિવાય ઇસ્ટિકેનિયન નલિકા આવેલી છે કે જેનો બીજો છેડો જે તે વ્યક્તિના ગળાના ભાગની અંદર ખૂલતો હોય છે. ત્રીજી વાત છે કે આંતરગ્રંથ. આંતરગ્રંથ મુખ્ય ત્રણ ભાગ છે. કયા ત્રણ ભાગ છે? મધ્ય ભાગ, કર્ણસંઘ
त्रीजो अर्ध वर्तुळाकार कोण बनाव्यो जेनी अंदर नो एक भाग कान मध्य भाग संघाभूति व्यक्ति
કાઈ બોલતો હોય એ કર્ણ પાલીમાંથી ઉત્પન્ન થાય અને કર્ણ પાલીમાંથી ઉત્પન્ન થતા કર્ણ નલિકા મારફતે એટલે કે કર્ણ નલિકા દ્વારા કર્ણ ગોળમાં પહોંચે છે અને ત્યાં એ ધ્રુજાય ઉત્પન્ન કરે છે અને જેના પરિણામે કર્ણ ગોળ સાથે સંકળાયેલા ત્રણ પાટકાઓમાં કંપન ઉત્પન્ન થાય છે તેના कंपन पैदा थे त्रण हाटका कंपन के रीते पैदा थे जय तलिका में કર્ણ પાલીના અંદર જે અવાજના તરંગો ટકાયા છે એ કર્ણ નલિકા દ્વારા કર્ણ ગોળમાં પહોંચે છે અને ત્યાં ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને એના કારણે આ ત્રણ હાડકાની અંદર પણ થોડો કંપન ઉત્પન્ન થાય છે અને જે કંપન ઉત્પન્ન થતા ધ્વનિ તરંગોને अस्थि तरंगों में रूपांतरित करे ध्वनि तरंगों जारे अपना त्रण हाडकानी अंदर कंपन उत्पन्न करे एटले के ध्वनि तरंगों अस्थि तरंगों अंदर रूपांतर करे छे अस्थि तरंगों आंतरकण में पहुंचता प्रवाही तरंगों में परिवर्तित થાય છે આ અસ્થિ તરંગો જે છે આંતર કર્ણમાં પહોંચતા જેના કારણે આપણા જે કારણે
સૂક્ષ્મ વાયુકોષો છે એ ઉત્તેજાય છે અને એનાથી થાય છે ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય અને આપણા ચેતાપ્રવાહની અંદર આવેલું જે ન્યુરોન ઘન છે એ શ્રવણ કેન્દ્રને ઉત્તેજે છે અને જેનાથી જે તે વ્યક્તિને ત્વરિત સંવેદન થાય છે ત્વરિત સંવેદન થવા પાછળનું મુખ્ય કારણ આપણે જોયું કે જે તે વ્યક્તિનું ત્વરિત સંવેદન શા માટે જાય છે ત્વરિત સંવેદન માટે કયા કારણો જવાબદાર છે શું પહેલું જોયું કે એક તો કે આપણા અવાજમાં મૂંઝાય છે ઈ આપણે બાહ્ય કણની કર્ણપાલિકા એટલે કે કર્ણની ઘૂંટડી અંદર એકઠા થાય છે ત્યાંથી કર્ણ નલિકા મારફતે આપણા કર્ણ ઢોળમાં પહોંચે છે અને કર્ણ ઢોળમાં પહોંચતા શું થાય ધ્રુજારી ઉત્પન્ન થાય અને ધ્રુજારી ઉત્પન્ન થતા આપણા જે કર્ણે આટકાઓ જે છે કાનની અંદર એની અંદર કંપન ઉત્પન્ન થાય છે કંપન ઉત્પન્ન થતા શું થાય છે કે એ ધ્વનિ તરંગો જે છે એનું અસ્થિ તરંગોની અંદર રૂપાંતર થઈ જાય છે એટલે કે અસ્થિ તરંગોમાં રૂપાંતર આ અસ્થિ તરંગો જે છે એ જે તે વ્યક્તિના આંતરકરણમાં જ્યારે પહોંચે ત્યારે એ પાછા પ્રવાહી તરંગો એટલે પણની અંદર રૂપાંતર થઈ જાય છે અને આ તરંગો જે છે એ શંખાકૃતિ અને કર્ણ વલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે કયા પ્રવાહીને ઉત્તેજે છે પ્રવાહી તરંગો આપણી જે શંખાકૃતિ છે અને કર્ણ વલય જે છે એના પ્રવાહીને ઉત્તેજે છે અને જેના કારણે આપણા સૂક્ષ્મ બાળકો ઉત્તેજાય છે અને ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે ચેતાપ્રવાહની અંદર આવેલું નિમ્ન કર્ણ દ્વારા એ શ્રવણ કેન્દ્ર સુધી એ થાય ત્યારે જે તે વ્યક્તિને શ્રવણ સંવેદનનો અનુભવ થાય આમ શ્રવણ સંવેદન વિશે આપણે માહિતી મેળવી કે શ્રવણ સંવેદન કેવી રીતે થાય છે શ્રવણ સંવેદન કયા મુખ્ય ત્રણ વિભાગની અંદર વ્યક્તિ છે બાહ્ય કણ મધ્ય કણ અને આંતર કણ ત્રણેયના ભાગો વિશે જોયું શ્રવણ સંવેદનનો અનુભવ જોયું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંવેદનનો ચોથો પ્રકાર વિશે માહિતી મેળવીશું એટલે આજે જોયું કે તમારી નોટબુકની અંદર સારી રીતે મુદ્દાવાળી લખી લેવું અને સારી રીતે સમજી લેવું